ओम आनंदमय चैतन्यमय सत्यमय परमेश्वर। ओम श्री अरविंद मेरा व्याख्यान सेल तारीख 5/5/1979 सूरत 5वीं में शनिवार सांजना। प्रमुख श्री अने वाला बहनों अने भाइयों, आज अपने आरके यहाँ भेगा थया छे ते मने एक नानकड़ो कहो के मोटो एक बनाव जेवो लागे छे। आइन्स्टाइने कहू छे के जगत में वस्तुओ नथी पण बधा ज बनावो छे, इवेंट्स छे। लेकिन अहींया आगळ आ टेबल पर अहींया प्यालो पड़ो छे एक बनाव छे, इवेंट आ मात्र प्यालो पड़ो छे एम नहीं, પણ આ પ્યાલો કેવી રીતે અહીં આવીને એની આસપાસ કોઈ લાવીને મૂકી ગયો, આ છે તે છે, એટલે આજે આ વ્યાખ્યાનમાં યોજાય આજનો દિવસ થયો ગોઠવાયો એના, કે અહીંયા આટલે દૂર કોણ આવશે કેટલા આવશે એ પણ પ્રશ્નો હતા। આજ આટલે બદલે ગુજરાત થોડુંક મોડું રાખ્યો હોય તો વધારે આવત વગેરે ઘણા ઘણા વિચારો આવ્યા, પણ એ બધા વિચારોની ઉપર થઈને આ રીતે આપણે ભેગા થયા છીએ। અને દરેક વસ્તુની બે બાજુ હોય છે, આપણે શહેરમાં હોઈએ તો ઘણો મોટો સમુદાય થાય, પણ અહીંયા આવે છે તો લોકો અહીંયા આવશે જે આવનાર હશે એની કંઈક વિશેષતા રહેશે, કે ચાલો અહીંયા પાસે છે તો જેને થોડું સાંભળી આવીએ, નહીં કે ત્યાં દૂર દૂર પણ છે તો કે ત્યાં આપણે સાંભળવા જોઈએ, એટલે એટલે આપણી આ સભા ચુનંદી સભા છે એમ પણ કહીએ તો ચાલે। બીજું આ વ્યાખ્યાનો જે છે કે એ પણ એક ઘણી વિશેષતા છે। આમ તો અમે અહીંયા સુરતમાં ઘણું કામ કરેલું છે તે તમે જાણો છો, આજે શ્રી અરવિંદ અને મીરા એમની સાથે આ વ્યાખ્યાનો આપણે જોડ્યા છે, પણ અમે વ્યાખ્યાનો કહું કે બીજું બધું કહું અહીંયા સુરતની ભૂમિકા ઉપર ઘણું ઘણું કામ થયેલું છે। અહીંયા સુરતમાં શ્રી અરવિંદ શિબિર થઈ ગયેલો એ પણ તમારા મને ઘણાને યાદ હશે, અને અહીંયા આપણું મંડળ ચાલે છે, આપણા બીજા નાના મોટા પણ ઘણા વક્તાઓ આવે છે અને કંઈક ને કંઈક કિંમતી કામ થાય છે। હવે એમાં આપણે આ એક વ્યાખ્યાનો મોકલાયા, અને એમાં જ્યારે પહેલું એ કાગળિયું આવ્યું મારી પાસે ત્યારે એમાં તન્ના છે કે આ જે અમારા એક જૂના મિત્ર હતા એ જ છે, તો મને ધીરે ધીરે એમાંથી સ્પષ્ટતા આવી, એટલે આવી રીતે આવું મોટું વ્યાખ્યાન યોજાય છે એટલે મેં આ સ્વીકારવાની હા પાડી, સ્વીકારવાની તૈયારી કરી, પછી કે તમે લખીને લાવજો વ્યાખ્યાનો અમારો જાણે લખેલો જોઈએ ને, હું લેખક આમ તો, પણ લેખક એટલે જ બહુ મુશ્કેલી છે એમાં, કે સમજાય નહીં કે કેવી રીતે કેટલું લખવું જોઈએ ને, એટલે મેં લખવાનો પણ પ્રયોગ કર્યો હતો, અને ઘણી વાર લખેલું હોય છે તેનું સાહિત્ય પરિષદનો પ્રમુખ હતો ત્યારે બે વાર મને સાહિત્ય પરિષદમાં લઈ ગઈ, અને સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે પછી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સારી રીતે લખેલા વ્યાખ્યાનો ત્યાં જ્યાં શ્રોતાઓ હતા ત્યાં વાંચવાની ત્યાં આગળ મને આમ થયું નહીં કે અહીંયા હું વાંચીશ તો આ વ્યાખ્યાનો કામમાં આવશે, કારણ કે લખાય છે ત્યારે એક લખાય છે, બોલાય છે ત્યારે વળી કંઈક બીજું
બોલાય છે. એટલે શ્રોતાઓને માટે પણ, જાણે કે જ્યારે વ્યાખ્યાનો હશે ત્યારે વ્યાખ્યાન છે કે તમારા માટે કોઈ ફિલોસોફીનો કોઈ અઘરામાં અઘરો ક્લાસ થઈ જાય છે, એટલે હું બહુ વિશિષ્ટ રીતે, અને અમે શિક્ષકો રહ્યા પાછા, એટલે શિક્ષકોને તો કે બધું છોકરાઓને આ સમજ્યા આ સમજ્યા આમ વારંવાર પાછું બધું કરવું પડે, નહીં તો બધું હું વાંચું ને બધું આમ બધું હવામાં પણ વહી જાય, પણ તો કે એનો પણ વાંધો નહીં એમાં. એટલે એ દરેક વસ્તુઓના બે પ્રકાર હોય છે, મારી શોધ છે કે ટાઈમ હંમેશા બે હોય છે, લોકલ ટાઈમ હોય છે અને એક્સટેન્ડેડ ટાઈમ. એટલે ઘણી ભાગે વસ્તુ બનવી જોઈએ ત્યારે નથી બનતી, અને અમુક ટાઈમે જ બને છે. એટલે આપણે ટાઈમ ગોઠવ્યો હોય તો એ આપણો લોકલ ટાઈમ, પણ એ જ્યારે બનાવ બને છે ત્યારે એનો રિયલ ટાઈમ એમાં હોય છે. એવી રીતે આપણા મનથી જે ગોઠવું હોય અને એની મેળે જે બને છે એમાં ઘણો ફેર પડી જાય છે. એટલે હવે મેં જે વ્યાખ્યાન લખ્યું છે એને હવે અહીંયા જે બધું આમ પ્રસ્તાવના રૂપે આ બધું લાંબુ લાંબુ કહી રહ્યો છું, તો હવે એમાં એ શું થશે તો આપણે બધાને માટે સંશોધનનો વિષય છે. અને દરેક વસ્તુને પછી એક ગુપ્ત બાજુ પણ હોય છે. એટલે મેં ઘણા ઘણી વ્યાખ્યાનમાં માથે લીધેલી છે, પણ ત્યાં એવું લખી જ ને લઈ જઈ શક્યો નથી. એટલું આ વખતે તો મારે લખવું જ જોઈએ. પછી તો તારીખોનો સવાલ થયો અને પ્રશ્ન થયો કે અમે થયું છે. પછી નક્કી કરીને બેઠો કે આટલા કલાકમાં જેટલું લખાય તેટલું વ્યાખ્યા. એથી પહેલાં તો એક બહુ મોટી ગમત સૂજી એમાં કે આ બધા હું ઘણા સૂત્રો લખી નાખું, એમને તો લખેલા વ્યાખ્યાનો જોઈએ છે ને. એટલે આ જેવી રીતે કે બ્રહ્મસૂત્રો છે કે યોગ સૂત્રો છે કે એવા બધા થોડા થોડા એક એક વાક્યમાં, એટલે કે 10 કે 20 સૂત્રો લખ્યા, એટલે એક વ્યાખ્યાન તમારે લો, એ સૂત્ર ઉપર તમારે ભાષ્ય કર્યા કરો જેટલું બોલવું હોય તેટલું આમાં. એટલે એક સૂત્ર તો આવી ગયું, પરંતુ નહીં આમાં તો પછી બધા મેં સૂત્રો વાંચ્યા, તો આ સૂત્રો તો નહીં ચાલે અત્યારે, એટલે થોડું લખ્યું છે પછી. એટલે આ અમારા વ્યાખ્યાનો થઈ જવું કે 10 કે 12 પાન લખાય. અમને તો સ્ક્રિપ્ટ જોઈએ છે ને, એમને તો એવું નથી કે અમુક જ પાના કરવા જોઈએ. એટલે હું 5 આંકડા મૂકીને એમને આપીશ કે આ 5 વ્યાખ્યાનો છે, પણ એમાં પાના કેટલા થશે તો તમે એ સિક્રેટ તમારી આગળ ખુલે ત્યારે જોજો ત્યાં. પણ એને લાંબુ પહોળું કરવાની બધી એના સગવડ રાખેલી છે. તો આવી આજની ભૂમિકા છે એના, અને બીજી તો બધી ઘણી ઘણી ભૂમિકાઓ છે, પણ એ હવે આપણે ધીરે ધીરે જોઈશું. પહેલાં તો મને એક મારી જ બધી આ ધર્મની આત્મકથા કહેવાનું ઘણું મન થયું હતું, પણ એમાં એક બે વસ્તુઓ ખાસ મારે કહેવી જોઈએ અહીંયા. અને કેમ કે આને બહુ દિલતો સંબંધ છે. આ સુરતની સાથે તો અમે અનેક રીતે સંકળાયેલા છીએ, પણ મારો જે આ જાગૃતિ થઈ આ વિષય તરફ, તો એમાં સુરતનો ઘણો ભાગ. નાના હતા ત્યારે એ જે તમે બધા જાણતા જ હશો કે ચંદ્રકાંત નામનું એક પુસ્તક આપણા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ લખેલું છે, એમાં તો એના 3-4 ભાગ ત્યારે એ પુસ્તકને મેં એક હાથમાં એટલા અદ્ભુત ભાવપૂર્વક પકડ્યું. પહેલો ભાગ, પછી બીજો ભાગ, એ ત્રીજો ભાગ તો મળ્યો તો એ આખો ત્રીજો ભાગ મેં કોપી કરી લીધો. તે ઘડીએ નાનો છોકરો હતો ત્યારે. અને જે વેદાંતની જે અત્યંત મધુર વસ્તુઓ છે એની અંદર, એટલે મારા જે વેદાંતના જે ઘણા સંસ્કારો છે તે બધા એમાંથી નીકળેલા છે. એટલે કે અમે હું સુરતને યાદ કરું, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ એ એમાં છે. અને એટલે અહીંયા આ સુરતમાં પણ ઘણું અદ્ભુત સર્જન થયેલું છે એમાં, અને ઘણી ઘણી ભૂમિકાઓ છે. એટલે આખા જગતમાં અનેક વસ્તુઓ બની રહી છે એમાં
આપણે જે થોડા અહીંયા અત્યારે એકત્રિત થયા છે એ માત્ર તમે સાંભળનારા છો અને હું વક્તા છું એમ નહીં, પણ આપણે એક બધાના પ્રતિનિધિ રૂપે છે. એક વાર્તાલાપ હોય તો તે માત્ર સાંભળનારા પૂરતી જ વાતો થાય. આજે વ્યાખ્યાન લખાયું છે તે કંઈ તમારા વ્યક્તિગત રૂપ માટે નથી લખાયું, એ લખવા દેશી એટલે ઘણી વ્યાપક સ્થિતિ થાય. તો એ એક પૂરતી વ્યાપકતાની આસપાસ આપણે ભેગા થયેલા છીએ. એટલે તમે જે પણ આવ્યા છો ને આપણે બધા, એ પણ આપણે નથી પણ એક આપણે કોઈક વસ્તુના પ્રતિનિધિ છીએ, એટલે કે આપણે બધા ડેલિગેટ છીએ. એટલે જે એક ચેતના અમુક દિશામાં જવા માગે છે એ ચેતનાના બિંદુઓ તરીકે, અગ્રબિંદુઓ તરીકે આપણે અહીંયા ભેગા થયા છીએ. એટલે આ જે વિષય અહીંયા જે અહીંયા આગળ જે રીતે આમ આપણી આગળ પ્રગટ થશે, તો એ વિષયની અંતે કંઈક એક એક આપણી ચેતનામાં, અને આપણે આશા રાખીએ કે કંઈ વિશ્વ ચેતનામાં પણ કંઈક આ આખા જગતમાં જે અત્યારે બાદ બાદનું ચાલી રહ્યું છે એમાં કંઈક પરિણામ આવે તો ઘણું સારું આવવું જોઈએ. તો આ થોડાક શબ્દો, અને હવે બોલું તે પહેલા આપણે આશ્રમની જે પ્રાર્થના છે એ જો સાંભળીએ તો આપણને ઘણી મદદરૂપ થઈ પડશે, એટલે હું એ મૂકી આપું છું. આપણે સમક્ષ દેવનું રૂપ લઈ, સત્યનું નામ લઈ આવતી દરેક વસ્તુ દેવ હોય છે, સત્ય હોય છે? ના. મધુર સ્તન્યપાન કરાવવા આવેલી સુશોભિત પૂતના છેવટે તો ઝેર લઈને આવતી હોય છે. આમ કે શ્રી અરવિંદે આનું રહસ્ય બતાવ્યું છે. ફોર ટેરિબલ એજન્સી ધ સ્પિરિટ એલાઉઝ એન્ડ ધેર આર સટલ એન્ડ ઇનોર્મસ પાવર્સ ધેટ શીલ્ડ ધેમસેલ્સ વિથ ધી કવરિંગ ઇગ્નોરન્સ. હું વાંચી લઉં છું. પણ ઓફ ઓફ સ્પ્રિંગ ઓફ ધી ગલ્ફ્સ એજન્ટ્સ ઓફ ધ શેડોઈ ફોર્સ હેટર્સ ઓફ લાઈફ ઇન્ટોલરન્ટ ઓફ પીસ એપિંગ ટુ ધ થોટ ધ શાઇનિંગ ફ્રેન્ડ એન્ડ ગાઈડ opposing in the heart the eternal will they veil the occult uplifting harmony. કે દુર્યોધન મિત્ર કહે છે ને કે યથા દેવેન, તો કે એપિંગ ટુ ધ થોટ ધ શાઇનિંગ ફ્રેન્ડ એન્ડ ગાઈડ, એ ફ્રેન્ડ થઈને આવે છે, ગાઈડ થઈને આવે છે, પણ તો એ કોણ છે? તો કે ટેરિબલ એજન્સી ધ સ્પિરિટ એલાઉઝ. સ્પિરિટ પરમાત્મા થવા દે છે કે ફોર ટેરિબલ એજન્સી ધ સ્પિરિટ એલાઉઝ એન્ડ ધેર આર સટલ એન્ડ ઇનોર્મસ પાવર્સ ભગવાન ઉપરાંત ધેટ શીલ્ડ ધેમસેલ્સ વિથ ધી કવરિંગ ઇગ્નરન્સ. પોતે અજ્ઞાનનો પછોડો લઈને આવે છે કે ના, કોઈને બધું અજ્ઞાન તમારું છે કે અમે એ કામ કરી લઈએ. ઓફ સ્પ્રિંગ ઓફ ધી ગલ્ફ્સ અખાતોમાંથી આવેલા એજન્ટ્સ ઓફ ધ શેડોઈ ફોર્સ, જે એક જ ફોર્સ છે એના બધા એજન્ટ્સ, હેટર્સ ઓફ લાઈટ ઇન્ટોલરન્ટ ઓફ પીસ એપિંગ ટુ ધ થોટ, આપણા મગજની આગળ આવે એનું એનું અને અનુકૃતિ કરીને એની નકલ કરીને એપિંગ ટુ ધ થોટ ધ શાઇનિંગ ફ્રેન્ડ એન્ડ ગાઈડ. કહા હું તો તમારો મિત્ર ભાવે ભાઈ આ વાસ્તુ કરી રહ્યો છું, આ તો જો માર્ગદર્શન છે. ઓપોઝિંગ ઇન ધ હાર્ટ ધ ઇટર્નલ વિલ દે વેઇલ ધ ઓકલ્ટ અપલિફ્ટિંગ હાર્મોનિસ્ટ. એ જે હાર્મોનિસ્ટ છે, મહાસંવાદ સાધક, એ જે ગુપ્ત અપલિફ્ટિંગ આપણને ઉંચકે એવો એને વેઇલ કરી દે છે. પરમાત્મા મહાભીષણ તત્વોને સંમતિ આપે છે અને પછી તે દુર્યોધનોને માટે મિત્ર અને માર્ગદર્શક બની રહે છે. એમના હૃદયમાં અંતરનો અવાજ બનીને તે પ્રગટે છે અને નિગૂઢ ઉદ્ધારક બંસરી વાદકને તે ઢાંકી દે છે. પ્રભુની શાશ્વત ઈચ્છામાં
ઈચ્છાનો હૃદયમાં બેસીને વિરોધ કરતા રહે છે અને એમ કરવાનો હક તેમને મળેલો છે. ફોર ઇવન ધ રેડિયન્ટ ચિલ્ડ્રન ઓફ ધી ગોડ્સ ટુ ડાર્કન ધેર પ્રિવિલેજ ઇઝ એન ડ્રેડફુલ રાઇટ. એને હકમાં આપી દીધો છે ભગવાન એમ કે તમારે આવું કરવાનું છૂટ છે. ઇવન ધ રેડિયન્ટ ચિલ્ડ્રન ઓફ ધ ગોડ્સ કે દેવના સંતાનો હોય, ઇવન ધ રેડિયન્ટ ચિલ્ડ્રન ઓફ ધ ગોડ્સ ટુ ડાર્કન, એમને કાળા મેશ કરી નાખવા, એમને અંધાર નાખી દેવા, એમનો પ્રકાશ ગુમ કરી દેવો, ધેર પ્રિવિલેજ ઇઝ આ બધી સેનાનો એન ડ્રેડફુલ રાઇટ. હક હક છે પણ ભયંકર છે કે આવા ભયંકર હક તમે આટલા છે. જગતમાં જે જે ભીષણ ઘટનાઓ કતલેઆમો બની ગયેલી છે, આ પેલી આપણે વાંચી ગયા છે, ઘટનાઓ કતલેઆમો બની ગયેલી છે અને બની રહી છે, ક્યાં ઓછી બની છે? તે પાછળનો પ્રભુના સંતાનોને પણ તિમિરમાં, મૂર્છામાં, પાપમાં દોરી જવાનો તેમને માનવંતો હક છે અને ભીષણ અધિકાર છે. એમાંથી જ પછી નરકોની રચના થઈ છે અને તે પણ બધું યથાસ્થાને અને યથાર્થ રીતે. નન કેન રીચ હેવન હુ હેઝ નોટ પાસ્ડ થ્રુ હેલ. આ સાવિત્રીમાં એક આવે છે. નન કેન રીચ હેવન, સ્વર્ગમાં તો બધાને જવું છે પણ તમે નરકમાં થઈને પસાર થયા છો, એ ક્વોલિફિકેશન હોય તો તમને જવા દેવામાં આવે. નન કેન રીચ હેવન હુ હેઝ નોટ પાસ્ડ થ્રુ હેલ. શ્રી અરવિંદે કોક ભીષણ સત્ય આપણા હાથમાં મૂકી દીધું છે. બધાને સ્વર્ગ જોઈએ છે પણ સ્વર્ગની ટિકિટ તે માટે લઈ આવવાની છે તો નરકમાં થઈને. એ જેટલું લાંબુ પહોળું હોય, ભયંકર દારૂણ હોય, તેના આ છેડાથી પેલા છેડા સુધી એમાં થઈને પસાર થવાનું છે. આપણે મંગલમ ભગવાન વિષ્ણુર, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તણોહરિ ના મધુર વચનો ભલે ગાઈએ પણ આ પ્રભુએ સર્જેલા મહાનરકનો પ્રદેશ પણ જોવાનો જ છે. જોવા જેવો છે એમ પણ કહી શકાય મને લાગે છે, જોવાનો જ છે. ખબર નથી માણસનું જીવન, હરેક માણસનું જીવન આ નરકના અનુભવમાંથી પસાર થતું જ હશે કે નહીં, શું કહેવાય. પણ આપણે એટલું તો વિચારી શકીએ કે જો સ્વર્ગમાં પહોંચવાનો રસ્તો નરકમાં થઈને જ છે તો પછી તે સ્વર્ગના દ્વાર જેવા નરકની સ્થિતિ અંગે આપણી શી સ્થિતિ છે? આપણને જ્યારે નરકની અનુભૂતિ મળશે ત્યારે આપણા જીવનની એ મહાધન્ય પર ધન્ય સ્થિતિ હશે પણ એ રીતે એને જોઈ શકીશું, વધાવી શકીશું? આનો જવાબ તો આપણે આમાં જ આપવો જોઈએ ને. આપણી પોતાની પાસે આ જવાબ માગીએ એવો જવાબ પૃથ્વી પાસે પણ માગી શકીએ છીએ પણ ત્યાંથી તો કદાચ જવાબ આપનાર કોઈ જ નથી. એના ઉપર તો સ્વર્ગ અને નરક પોતે ઉતરી જ આવે છે. આજે પ્રતિપળે પૃથ્વી ઉપર નરક સર્જાઈ રહેલું નથી દેખાતું અને જેને જોવાની, જાણવાની ધન્યતા મળી છે તે તો સ્વર્ગને પણ પૃથ્વી ઉપર સર્જાતું જુએ છે. સ્વર્ગ પણ સર્જાઈ રહ્યું છે પૃથ્વી ઉપર અને એક જણ તો કહે છે જેના પુનિત નામ હેઠળ આપણે એકત્ર બન્યા છીએ તે શ્રી અરવિંદે, શ્રી માતાજીએ આ વાત માંડીને કહી છે, આ ધન્ય પળ ધી આવર ઓફ ગોડ પૃથ્વી પર મંડાઈ ગયો છે. હા, આજના પૂરતા પાના પૂરા થાય છે. આપણે સમય પણ એક વ્યાખ્યાનને આપવો જોઈએ તેટલો અપાયો છે.
પણ આ પૂર્ણાહુતિ પહેલા ધી આવર ઓફ ગોડ જે તમે ઘણા વાંચ્યા છે એનું થોડુંક વધારે શ્રી અરવિંદના શ્રવણ કરવા જેવું છે એટલે થોડીક લીટીઓ એમાંથી વાંચીશ. આ આખું માતાજીએ વાંચેલું છે, નાનો પેરા છે, ત્રણ પેરાનું એક લેખ છે. એ તો કોક વાર એ તો હું લાવ્યો નથી એના, પણ કોક વાર આપણને સુલભ થશે. એમાંથી હું થોડોક જ ભાગ વાંચું છું અત્યારે. ઇન ધી અવર ઓફ ગોડ ક્લીન્સ ધાય સોલ ઓફ ઓલ સેલ્ફ ડિસીટ એન્ડ હાઇપોક્રસી એન્ડ વેઇન સેલ્ફ ફ્લેટરિંગ that thou mayest look straight into thy spirit and hear that which summons it. All insincerity of nature, once thy defense against the eye of the master and the light of the ideal becomes now a gap in thy armor and invites the blow. Even if thou conquer for the moment, it is the worse for thee, for the blow shall come afterwards and cast thee down in the midst of thy triumph. But being pure, cast aside all fear, for the hour is often terrible. આવર ઓફ ગોડ આપણે કહીએ કાંઈ છે આ તો બધું ભયંકર થઈ રહ્યું છે ને, તો કે હા, ઇઝ ઓફન સમટાઈમ નહીં ઇઝ ઓફન ટેરિબલ એ ફાયર એન્ડ અ વર્લ્ડવિન્ડ એન્ડ અ ટેમ્પેસ્ટ એ ટ્રેડિંગ ઓફ ધ વાઇન પ્રેસ ઓફ ધ રોક ઓફ ગોડ. ભગવાનનો જે રોક છે એનો વાઇન પ્રેસ છે, એ જે કોલું ચલાવે છે એ કોલું ચાલુ છે જાણકારી. The treading of the winepress of the wrath of God. But he who can stand up in it on the truth of his purpose is he who shall stand. Even though he fall, who shall rise again? Even though he seem to pass on the wings of the wind, who shall return? Nor let worldly prudence whisper too closely in thy ear, for it is the hour of the unexpected. A stealth of God compelled the heart to bliss. ભગવાન એ ગુપ્ત ક્રિયા કરીને તમારા હૃદયને આનંદમાં જોય નથી વાપરતા, ડિલાઇટ નથી વાપરતા, પણ બ્લિસ નામનો જે શબ્દ છે જેમાંથી બ્લેસિંગ શબ્દ બન્યો છે, તો એ તમને બ્લિસમાં એવો આનંદ કે જેને કોઈ બીજી એમાં જેમાં થતી જ નથી એમાં તમને મૂકશે. એન અર્થ અને આખી પૃથ્વીનું શું થશે કે હૃદયને આનંદમાં મૂકી દીધું પછી તો શું પૃથ્વી, આખી પૃથ્વી એન્ડ અર્થ ગ્રો અનએક્સપેક્ટેડલી દિવાન ન ધારો એવી રીતે દૈવ્ય થઈ જશે. એટલે આપણે બધા માની કે તમારા યોગમાં શું થશે, હવે ઓરોવેલનો શું થશે, માતૃ મંદિરનો શું થશે, ક્યારે થશે, તો કે એ બધું થશે તો કોઈને કલ્પના નહીં હોય એવા વખતે એ દિવ્ય થઈ જશે, અનએક્સપેક્ટેડલી ડિવાઇન. હવે બીજી હવે વધારે ઊંડી ભવિષ્યવાણી કહે છે કે દિવ્ય થઈ ગયા, પણ એ તમને દિવ્ય એટલે સ્વામતંત્ર શું, દિવ્ય એટલે છે શું, પણ એની આંખોમાં કે છે કે એનામાં હાથ પગ કે દિવ્ય હશે એટલે શું હશે, કે હાથ પગ તો આપણા જે કઈક હશે ને, દિવ્ય એટલે શું. ઇન મેટર શેલ બી લિટ ધ સ્પિરિટ ગ્લો, ઇન બોડી એન્ડ બોડી કિન્ડલ્ડ ધ સિક્રેટ બર્થ. આ બે તમને કે મેટર આ જળ તત્વ છે, આ પથ્થર લોઢા લાકડા એ છે, એની અંદર શેલ બી લિટ ધ સ્પિરિટ ગ્લો, એમાં આત્માનો ચમકાર આમ પેટાવવામાં આવશે.
એટલે તમે પથ્થર પકડો ત્યારે એમાં આત્માનો ચમકાર થાય. તમે દોરડું પકડો અને તમને એક આનંદનો તમે એક સંગીત વાગતું હોય એવો રીતે ત્યારે આ બધું ત્યાં યોગ થઈ રહ્યો છે અને અહીંયા તમને અમને કામ કરાવવામાં આવે છે. તો કે એમાં આ થાય છે એટલે માતાજીએ મને જયારે પ્રેસમાં કામ આપ્યું તો એટલે પ્રેસમાં હું તો ટાઈપર નહીં ગોઠવું, હું તો લેખક છું. પણ અમારી છોકરીઓ કે લાવો ને સાહેબ આ જરા ગોઠવો તમે આ ટાઈપ, મને સ્ટીક આપી અને મેં એક જે 12 પોઈન્ટનો ટાઈપ હાથમાં લીધો છે અને આમ પકડું છું અને માખા આખા શરીરમાં એક ઝંકાર એક સર્કિટ દાખલ થતી હોય એવી રીતે. એટલે જળ તત્વમાંથી તમને આત્માનો પ્રકાશ તમને દેખાશે. એટલે આત્મા માતાજી બધાને લોઢા લાકડામાં કામ કરાવે છે પણ એ લોઢું લાકડું નથી રહેતું, એ લોઢા લાકડામાંથી તમને આત્માના આમ અનુભવો થયા જ કરે. ઇન બોડી એન્ડ બોડી કિન્ડલ્ડ ધ સીક્રેટ બર્થ. અને એક એક શરીરે શરીરે એ પેલો પુનિત જન્મ થશે. આપણા બધા શરીરોમાં જન્મ તો થાય છે, માણસો જન્મે છે, માણસ ઉદરમાં બાળક આવે છે, પણ પેલો સેક્રેટ બર્થ એ આવશે. એટલે માતાજીએ કહ્યું છે કે હવે જે બાળકો આવે છે અત્યારના જે આપણા યોગની અંદર આવેલા એ કોઈ જુદા જ આત્માઓ આવે છે, એ સામાન્ય આત્માઓ નથી હોતા. પણ આ છેવટનો જે સેક્રેટ બર્થ એ એક પરમ પુનિત જન્મ થશે. પછી શું થશે હવે મોટી મોટી ભવિષ્યવાણી. આખા જળ તત્વની આ વાત કરીએ, આખા જળ તત્વમાં એટલે તમે રસ્તે ચાલતા હશો, કૂદતા હશો, કરતા હશો, ખેતરમાં હશો, ફેક્ટરીમાં હશો, એટલે જ માતાજી કહ્યું છે કે અહીંયા આશ્રમમાં તમે એક એક ઠેકાણે મારી ચેતના તમારા શ્વાસમાં લીધા વિના તમે શ્વાસ નહીં લઈ શકો. અંબુભાઈએ જયારે મને કામ મૂકી દીધો, કામે ચડાવી દીધો માતાજી, ત્યારે મને એક જ વાક્ય કહ્યું મને બહુ, એટલે માતાજીએ પોતાની ચેતના આખા આશ્રમમાં મૂકી દીધેલી. આશ્રમ કરીને કર્યું છે શું, એટલે પોતાની ચેતના આશ્રમમાં તમે જ્યાં જાઓ ત્યારે તમને ત્યાં દરજીનું ખાતું નહીં દેખાય કે ત્યાં ચંપલનું ખાતું નહીં દેખાય, ત્યાં એમની ચેતના છે. એક ઠેકાણે પોતાની ચેતના ગોઠવેલી છે ત્યારે એ મેટરમાં આખા આખી પૃથ્વીમાં આમ ગોઠવાઈ જશે અને આ જન્મ થશે તો આખી પૃથ્વીનો પ્રશ્ન ઉકલ્યો, જન્મનો પ્રશ્ન ઉકલ્યો. અને પછી શું થશે, પછી તો કે આ પૃથ્વી પર તો ગોઠવાયું પણ આખી રાત્રિ છે તેનું શું, આખી તો બધું અંધારું છે ને, કેમાં પૃથ્વીનો પ્રશ્ન ઉકલો, આકાશમાં ત્યાં શું છે, બધે જ્યાં રાત ઘનઘોર રાત્રિ છે ત્યાં. તો કે નાઇટ શેલ અવેક ટુ ધ એન્થમ ઓફ ધ સ્ટાર્સ. આ રાત તો ઊંઘ્યા જ કરે છે, રાતને આપણે જાણીએ છીએ કે રાત એટલે ઊંઘી જવાનું અને રાત્રિ એ પણ એક ઊંઘતી એક વસ્તુ છે. તો કે નહીં, એ રાત ઊંઘે છે પણ જીવતી તો વસ્તુ છે ને, એટલે ઊંઘે છે તો જાગી શકે છે. તો કે એ જે ઊંઘતી રાત્રિ છે એ જાગી ઉઠશે. હવે ટુ ધ એન્થમ ઓફ ધ સ્ટાર્સ, આ જે તારાઓ જેનું એન્થમ ચાલે છે, એક મહાન સંગીત ચાલે છે, એ સંગીત સાંભળવા લાગશે તો હું હું આટલું બધું સંગીત સંભળાય છે ને આપણે ઊંઘ્યા કરે છે. એટલે રાત્રિ આ તારકોના સંગીતને સાંભળવાને જાગી ઉઠશે અને દિવસો શું થશે, પણ બે તો દિવસ છે, રાત્રે તો સંગીતો સાંભળ્યા પણ દાડે તો કાંઈ હોતું નથી ને, દાડે તો તારા બારા બધા ચાલ્યા ગયા અને એટલી આપણી પૃથ્વી સૂર્યને જોવાની પણ ક્યાં નવરાશ છે. એટલી અટોલી આપણે દિવસ દિવસ કહીએ છીએ પણ મારી મોટી ફરિયાદ છે, એમાં એક કવિતા પણ મેં લખેલી છે કે કે આ દિવસે તો રાત્રિ આપણી પૃથ્વી અટોલી પડી જાય છે. ખરો દરબાર તો એને તો રાત્રેમાં જાય છે ને, પોતાના ઘરમાં તો રાત્રે જાય છે, આ દિવસે તો એકલી જા કે આ તું કામ કર્યા કર. તો કે દેહ પણ દિવસોનું પણ તો કામ છે ને, દિવસો તો આપણા કામકાજ કરવા જ જોઈએ છે બધું. તો કે એ જે આપણા દિવસો છે, ધ ડેઝ બીકમ એ હેપી પિલગ્રીમ માર્ક, યાત્રા થશે કેમ. અત્યારે તો જાણે કે કામ ફરજિયાત રીતે કામ કરવું પડે છે પણ યાત્રાનો તો આનંદ જુદો હોય છે. તો કે હેપી યાત્રામાં પણ બધી વસ્તી હોય છે કે તમે આમ જાઓ અને ત્યાં આગળ બરફ પડે અને બસો તમારી ગરબડ ગબડી પડે ખીણોમાં, એવી યાત્રા નહીં, પાછી અમરનાથની યાત્રા ત્યાં જ પૂરી થઈ જાય છે કેટલાકની. તો કે ના, એમ નહીં, હેપી આનંદમય પિલગ્રીમ, એક એક દિવસ તમારો આનંદમય એ યાત્રારૂપ બની જશે એમાં. આવર વિલ એ ફોર્સ ઓફ ધ ઇટર્નલ્સ પાવર. અને જે મોટા ભાઈ યાત્રા તો કરી પણ છેવટે તો આપણી જ માથાકૂટ ને, આપણા પૈસા લઈને જવાનું, ભાઈ કેટલી ટિકિટ કઢાવી શકીએ છીએ, કેટલું ફરી શકીએ છીએ, વિલ કેટલી છે, આપણો સંકલ્પ કેટલો કામ કરે છે. તો કે ભાઈ અમારું ગજું નહીં, અહીંયા ગસકી જઈએ છીએ ને, અનેક ઠેકાણે આપણે કહેવું પડે છે હવે ભાઈ અમારું ગજું નહીં છે, અમારો મારી ધીરજનો અંત આવી ગયો. પૈસાનો સવાલ નહીં, પૈસા તો હોય કે ધીરજનો અંત આવી ગયો.
પૈસા તો હોય તો પણ ધીરજ આવી જાય છે, એટલે ભાત ભાતમાં અંત આવી જાય છે. તો કે નહીં, આવર વિલ એટલે બધું આપણી વિલમાં છે, આ અંદરના મગજમાં કેવી રીતે વિલ કામ કરે છે. તો આવર વિલ એ ફોર્સ ઓફ ધ ઇટર્નલ પાવર, પરમ શાશ્વત પરમાત્માની જે શક્તિ છે એની રીતે કામ કરશે. તો ભગવાન કયા ફોર્સમાંથી કામ કરશે? એ ફોર્સમાંથી કામ કરશે. ભગવાન કોઈ દાડો પાછા જાય તો કે ના, પાછા ના જાય, એ પાછા ના પડે. આખું મહાભારત વાંચી આવ, કોઈ દાડો ભગવાન ઢીલા થયા છે, બધા થાકેલા છે. પણ એક અર્જુન ને હતું કે અર્જુન ને કોઈ દાડો થાક લાગતો ન હતો. અર્જુન ને માત્ર શારીરિક થાક નહોતો લાગતો, પણ એનું અંદર તો ધનુષ્ય તો સારી પડેલું ને, અંદર તો કેટલો બધો ઢીલો થઈ ગયેલો અર્જુન. ત્યારે કે એ ત્યાં વિલ નો સવાલ છે કે અર્જુન નો વિષાદ યોગ. હવે કૃષ્ણ ભગવાને તો કોઈ આવે એમને ભગવાન ને વિષાદ ન થાય. તો કે આવર વિલ, તો એ જે કૃષ્ણની જે હતી સંકલ્પ શક્તિ, એ પરમાત્માની શાસ એટલે ઇટરનલ શબ્દ વાપરો છો કે જેને કદી અંત નથી, મૃત્યુ નથી, એ ભગવાનની શક્તિનો ફોર્સ છે, એ આપણામાં કામ કરશે. બોલો પછી તમારે શું જોઈએ? કે તમારે બેંકમાં તમે જવું હોય તો કોઈ મહાન નેગોશિએશન કરવા હોય તો કે આપણે અંદર ભેલા નથી, એ બધી નેગોશિએશનમાં બધી ચાલો ચાલે આગળ પાછળ બધું એમાં. અરે બહુ સરસ આવે છે. એન્ડ થોટ ધ રેઝ ઓફ અ સ્પિરિચ્યુઅલ સન, અને થોટ આપણો જે થોટ છે વિચાર, તો કે વિચાર એ તો કે જાણે કે પ્રકાશનો, આધ્યાત્મિક પ્રકાશના કિરણો બની જશે. જ્યાં તમારો વિચાર છે તો કે કિરણો તો છે એમાં, પણ તે કે સામાન્ય કિરણો નહીં, એમાં આધ્યાત્મિક સૂર્ય છે. એટલે પેલો જે આ ગીતામાં કહેલો છે તેવો ગુપ્ત સૂર્ય, એ સૂર્યના કિરણો આમ વહેશે. એક વિચાર એટલે કિરણ વહે છે. હવે અહીંયા એ ફ્યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ, અને અત્યારે તો કોઈને ખબર નથી, પણ થોડાક સમજશે. એમાં આપણે થોડાકમાં આપણે ગણી રહીએ, કે બધાને સમજણ નથી પડતી. પોન્ડિચેરીના થોડાક બેઠા હતા એ લોકોને ખબર હતી, એને આંગળે આંગળે આપણે બધા અહીંયા આગળ સમજીએ છીએ કે ફ્યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ. અહીંયા નન સી જ નથી શબ્દ, અહીંયા અન્ડરસ્ટેન્ડ વાપરો. જે કોઈ સમજતું નથી એ એમને દેખાઈ આવશે, સમજવાની જરૂર નથી. અમને તો જોઈ લીધું કે આમાં તમારે વાત કરવાની શી જરૂર. ભાઈ સમજ્યા, ભાઈ સમજ્યા, તમે જાણો છો ને સમજ્યા સમજ્યા કેટલું છે. અમારા એક પ્રોફેસર હતા તો અન્ડરસ્ટેન્ડ યુસી એમ કર્યા જ કરતા હતા. તો કે અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ, ભાઈ અન્ડરસ્ટેન્ડ કરતા દેખાય છે તમને. ઇફ યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ, અને ભાઈ છેલ્લું જે એવું મોકો આવે સરસ, ગોડ શેલ ગ્રો, ભગવાન આ મોટા થશે. આ બધાને સમજાય છે. ગોડ શેલ ગ્રો અપ વાઇલ ધ વાઇઝ મેન ટોક એન્ડ સ્લીપ. દુનિયામાં ડાયા માણસો તો જોઈએ કેટલા છે ને, તો કે ડાયા માણસો છે એ ટોક, એ તો બગાસીઓ ચોરો અહીંયા છે કે દુનિયામાં, કે જ્યાં લોકો વાતો જ ફેરા કરે. સો વાઇઝ શેલ વાઇઝ મેન ટોક એન્ડ સ્લીપ, અને બગાસીઓ ચોરે વાતો કરીને બધા ઊંઘી જવાનું હોય. તો કે વાતો કરીને ઊંઘી જવાનું, કાંઈ આગળ પાછળ વિચાર નહીં, વાતો કરીને એવું બસ ખોટું કામ. તો કે દયા માણસો વાતો કરીને ઊંઘી જાય છે, આ દયા માણસો નું એક લક્ષણ. અને એ ઊંઘી જતા હશે ત્યારે ભગવાન એ મોટા થતા હશે. ફોર મેન શેલ નોટ નો ધ કમિંગ ટીલ ઇટ આવર. દયા માણસો ને તો ક્યાંથી ખબર પડે? તો કે કોઈને ખબર પડવાની નથી. મેન શેલ નોટ નો, માણસ કોઈ પણ માણસ માત્ર ને ખબર પડવાની નથી. ધ કમિંગ કે ભગવાન આવી ગયા છે, ટીલ ઇટ આવર એનો સમય થશે કે અમુક વખતે જ ખબર પડે. વસુદેવ પેલા કંસ રાજાને ક્યારે ખબર પડી કે આનો જન્મ થયો? કે તો કે ટીલ ઇટ્સ આવર એન્ડ બિલીવ શેલ બી નોટ ટીલ ધ વર્ક ઇઝ ડન. આ મોટા આ મોટું કે કોઈ માનો ને ભાઈ આ યોગમાં માનવાનું કરો, તો ના કોઈ માનશે નહીં. ટીલ ધ વર્ક ઇઝ ડન, કામ નહીં થાય ત્યાં લગી કોઈ માનવાનું નથી. કે ભાઈ કામ કરી બતાવો, યોગ બતાવો, ભગવાન બતાવો. તો આ રીતે કામ નહીં થાય ત્યાં લગી કોઈ માનવાનું નથી. મન લાગે છે આપણે અહીંયા.